નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ M6 પર વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું એક અંશ દીઠ $1,866 અને ચાંદી એક અંશ દીઠ $24.14 બોલાતી હતી. ડોલર 14 પૈસા ઘટીને ₹74.14 સ્તરે રહ્યો હતો. હવે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 99.50 52,100 અને 99.90 52,300 બોલાતા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદી 0.999 63,500 બોલાઈ રહ્યાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો M6 ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,041 સ્તરે ખુલ્લી ઊંચામાં 50,435 અને નીચામાં 49,857 બોલાય અંતે ₹220 ઉછળીને 50,212 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો નવેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 40,212 ના સ્તરે ખુલી ઊંચામાં 40,430 અને નીચામાં 40,102 ના સ્તરને સ્પર્શી અંતે ₹12 ઘટીને 40,160 થયો હતો. જ્યારે ગોલ્ડ પેટર્નનો નવેમ્બર વાયદો 1 ગ્રામ દીઠ 5,053 ખુલી અંતે ₹37 ઘટાડા સાથે 5,014 બોલાયો હતો. સોનાનો મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,100 ખુલી અંતે ₹216 ઉછાળા સાથે 50,279 સ્તરે બંધાયો હતો. M6 ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો 1 કિલો દીઠ 61,610 ના સ્તરે ખુલી ઊંચામાં 62,750 અને નીચામાં 61,560 ના સ્તરને સ્પર્શી અંતે ₹648 ઉછાળા સાથે 62,158 થયો હતો. જ્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો કિલો દીઠ 61,950 ખુલી અંતે ₹611 વધીને 62,138 અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો કિલો દીઠ 61,555 ખુલી અંતે ₹595 ઉછાળા સાથે 62,114 બોલાયો હતો. હવે કિંમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો ડિસેમ્બર વાયદો 15,372 ના સ્તરે ખુલી ઊંચામાં 15,545 અને નીચામાં 15,372 બોલાય. દિવસ દરમિયાન 173 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 155 પોઈન્ટ વધીને 15,502 થયો હતો. જ્યારે બિલ્લો ધાતુનો સૂચકાંક મેટલ ડેક્સની વાત કરીએ તો મેટલ ડેક્સનો ડિસેમ્બર વાયદો 13,105 ના સ્તરે ખુલી ઊંચામાં 13,400 અને નીચામાં 13,105 બોલાય. દિવસ દરમિયાન 295 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 293 પોઈન્ટ વધીને 13,359 ના સ્તરે બંધ રહ્યો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલ દીઠ 3,129 ના ભાવે ખુલી ઊંચામાં 3,149 અને નીચામાં 3,097 બોલાય. અંતે ₹36 વધીને 3,129 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસનો નવેમ્બર વાયદો MMBTU દીઠ 194.40 સ્તરે ખુલી અંતે 90 પૈસાના સુધારા સાથે 196 બોલાયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો M6 ખાતે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,198.50 સ્તરે ખુલી ઊંચામાં 1,210 અને નીચામાં 1,197.50 બોલાય. અંતે ₹9.50 સુધરીને 1,205.50 સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે M6 રૂ અથવા કોટનનો નવેમ્બર વાયદો ઘાસડી દીઠ 20,040 ના સ્તરે ખુલી ઊંચામાં 20,280 અને નીચામાં 19,990 બોલાય. અંતે ₹120 ઉછાળા સાથે 20,140 બોલાયો હતો. જ્યારે M6 ક્રૂડ પામ તેલ અથવા CPO નવેમ્બર વાયદો 10 કિલો દીઠ 936.80 ખુલી ઊંચામાં 941.30 અને નીચામાં 925 બોલાય. અંતે ₹2.60 ઘટાડા સાથે 929.70 સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે મેન્થા તેલનો નવેમ્બર વાયદો કિલો દીઠ 2.80 ઘટીને 944 બોલાયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.